રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી હતી કારોબારી સમિતિના અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાના અધ્યક્ષતામાં અનેક મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા હતા ટોળિયાની શિવ કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે પડદરીના ઉકરડા ગામે ચેકડેમનું કામ આપ્યા પછી વિલંબ થતા કોન્ટ્રાક્ટ એજન્સીને પાંચ વખત રિમાઇન્ડર આપી બન્યો નથી જેથી બ્લેકલિસ્ટ કરવામાં આવી છે શિવ કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ બ્લેક લિસ્ટ અને ડિપોઝિટ જપ્ત નિર્ણય લેવાયો છે કારોબારીની બેઠકમાં બે પોઈન્ટ ચુમ્માલીસ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી જ્યારે બજેટને પેન્ડિંગ રાખવા ઉપરાંત કેટલાક કડક પગલા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું બેઠકમાં બજેટની દરખાસ્ત પણ સામેલ હતી પરંતુ તે પેન્ડિંગ રાખીને તેના માટે ખાસ કારોબારી બેઠક બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું કારોબારીને હજુ બજેટનો અભ્યાસ કરવાનો બાકી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો આજની કારોબારીમાં જ્યારે અમારી મીટિંગ હતી ત્યારે અમે શિવ કન્સ્ટ્રક્શન નામની કંપનીને બ્લેકલિસ્ટ આપેલી છે કન્ટ્ર શિવ કન્સ્ટ્રક્શનને પાંચ વાર અમારા અધિકારીઓએ કાગળ લખેલા એમને કોઈ જવાબ ન આપતા અને કામમાં હંમેશા વિલંબ કરતા બરાબર અમે આ એજન્સીને બ્લેકલિસ્ટ કરી અને બધા કોન્ટ્રાક્ટરોને અમે આ વાત કહીએ છીએ સાબિત કરવા માગીએ છીએ કે ભાઈ હવે જો કોઈ આ રીતે કામમાં વિલંબ કરશો તો અમે પગલાં લેતા જરા પણ અચકાશું નહીં જેમ બને એમ કામ પૂર્ણ કરો અને ઝડપથી કરો એ જ અમારો હેતુ છે પડદરીનું ઉકાળા ગામ છે જ્યાં એક ડેમનું કામ હતું તેના માટે શિવ કન્સ્ટ્રક્શનને કામ આપવામાં આવ્યું હતું અને તેઓએ તે લોકોને પાંચ વાર અમારા અધિકારીઓ દ્વારા કાગળ લખ છતાં પણ એને કાંઈ જવાબ ન આપતા અમે અંતે આ નિર્ણય લીધો છે એમની ડિપોઝિટ પણ જપ્ત કરી છે અને કોઈ પણ એજન્સીઓ જો હવે આવા કામ કરશે કે જે અમારા અધિકારીઓને કાગળ લખ્યા પછી પણ જવાબ નહીં આપે અને કામમાં વિલંબ કરશે તો એમની એજન્સીઓ અમે ગમે ત્યારે બ્લેકલિસ્ટ કરશું ના એ લોકોએ કાંઈ કામ ચાલુ કર્યું જ નહોતું બરાબર એમનેમ જ કામ હતું અને અમારા અધિકારીઓએ વારંવાર એમને કામ ચાલુ કરવા માટે કાગળ પણ આપેલા છે પણ એ લોકોએ કોઈ એમને રિસ્પોન્સ આપ્યો જ નહોતો અત્યારે તો એક જ ચેક ડેમનું કામ હતું બરાબર પછી હજી ઘણી બધી એવી એજન્સીઓ છે જેને અમે નોખા નોખા કામ આપ્યા છે ને જે અત્યારે હાલમાં જ પણ છે